નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી, હકથી ગુજરાતી. હું છું આપની સાથે વિક્રમ. આજની વિશેષ ચર્ચામાં વાત કરવી છે કે લોકશાહીના સૌથી મોટા તહેવારની શરૂઆત થઈ ચૂકી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, મિઝોરમ અને છત્તીસગઢ એમ 5 રાજ્યોમાં ચૂંટણીને સત્તાની સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. આઈએનડીએ અને એનડીએ વચ્ચે ચૂંટણી જંગ, કે જેમાં આજે મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠક પર ચૂંટણી, જેમાં બપોરે 5 વાગ્યા સુધી 71.11% મતદાન થયું છે. ત્યારે આજની ટીવી 13 ગુજરાતી હકથી ગુજરાતી પરની ચર્ચા છડે ચોકમાં વાત કરીશું સત્તાની આ સેમિફાઇનલમાં જનતા કોને વિજેતા બનાવવા માંગે છે અને કોણ છે જે ખરેખર જનતા માટે વિચારે છે. આજની આ વિશેષ ચર્ચામાં વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે જગદીશ મહેતા, તંત્રી, હેડલાઇન રાજકોટ, અને મુકેશ ઓઝા, રાજકીય વિશ્લેષક, આજે આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું અમારી આ વિશેષ ચર્ચામાં સ્વાગત છે. સૌથી પહેલાં જગદીશભાઈ, આપની પાસે જ વાત કરવા માંગીશ કે આજે ચૂંટણી જે થઈ રહી છે, આજે 5 રાજ્યોની અંદર જે ચૂંટણી થવા જઈ રહી છે, હજી ઘણા બધા રાજ્યોમાં બાકી છે, પણ આજે ચૂંટણી થઈ રહી છે, કયા મુદ્દા પર ખાસ કરીને થઈ રહી છે અને કયા મુદ્દા જે છે એ મહત્વના અત્યારે ગણવામાં આવી રહ્યા છે? સેમિફાઇનલ કહેવામાં આવે છે 2024ની લોકસભાની ચૂંટણીને, અને મુદ્દા જે છે એમાં જે બહાર દેખાય છે એના કરતા અંદર નથી દેખાતા તે વધુ મહત્વના છે. પરંતુ આ ટેસ્ટ કેસ છે, આ ચૂંટણી જે છે 5 રાજ્યોની ટેસ્ટ કેસ છે, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ, આ 5 રાજ્યોમાં ચૂંટણી છે. પણ એમાં આજે જ આ ચૂંટણી થઈ છે, ખાસ કરીને મધ્યપ્રદેશમાં, અને હવે પછી જે થવાની છે તે રાજસ્થાનમાં. આ બંને રાજ્યોમાં તો ટેસ્ટ કેસ છે. અત્યારે ચૂંટણીના મુદ્દા જે બજારમાં મૂકવામાં આવ્યા છે બંને પક્ષો તરફથી, કોંગ્રેસ અને ભાજપ, ખાસ કરીને જે મુખ્ય રાઇવલ પક્ષો છે એના તરફથી જે મૂકવામાં આવ્યા છે, એ મુદ્દામાં સૌથી હાઇલાઇટ કરનારો કોઈ મુદ્દો હોય તો એ છે કે મહિલાઓને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પેલા સામાન્ય રીતે ચૂંટણીના ઝંઝેરા જે બહાર પાડવામાં આવતા એમાં મહિલાઓ માટે એકાદ બે યોજના હોય, બાકી સાર્વત્રિક રીતે ઝંઝેરામાં, ચૂંટણીમાં બધા વચનો આપવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે ખાસ કરીને મધ્યપ્રદેશની ચૂંટણી તો ભારતીય જનતા પાર્ટી એમ કયો તો ચાલે કે મહિલા આધારિત વધુ છે. શિવલાલ, આપણે શિવરાજભાઈ ચૌહાણ એ જે લડી રહ્યા છે, છેલ્લે છેલ્લે જયારે ચૂંટણીને ડિક્લેર થવાની સંભાવના હતી ત્યારે એને જે લાડલી બહેનો નામની યોજના શરૂ કરી, ત્યાં સુધીમાં માંડો તો પહેલેથી આ સુધીમાં મહિલા સશક્તિકરણ હોય, મુખ્યમંત્રી સુપોષણ યોજના હોય, પછી કૌશલ્યા યોજના હોય કે લાડલી બહેના હોય, ભારતીય જનતા પાર્ટીએ મહિલા મતદારો ઉપર સૌથી વધુ ફોકસ કર્યું છે. ને એટલા માટે કર્યું છે કારણ કે કોઈ પણ રાજ્યની ચૂંટણી હોય યા દેશની હોય, જેટલું મત પ્રતિશત પુરુષોનો હોય છે એટલો જ મહિલાનો હોય છે. પરંતુ આઝાદી કાળથી આજ સુધી હંમેશા મહિલાઓને સાઇડલાઇન કરીને એમ જ રાજકીય પક્ષો માની રહ્યા હતા કે ભાઈ મતદારો જે છે યુવાનો, પુરુષો, કારણ કે અવસ્થા પણ મતદાન કરવા જનારાઓની સંખ્યામાં પુરુષોની સંખ્યા બહુ બહુમતમાં રહેતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે જાગૃતિ આવી છે મતદારોમાં અને એમાંય મહિલાઓમાં, ક્યારથી, જ્યારથી નરેન્દ્ર મોદીએ 370ની કલમ હટાવી, એવી રીતે ત્રણ તલાકની ખાસ કરીને જે એ નાબૂદી કરી ત્યારથી, કારણ કે આપણે બધા જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીને મત ઓછો અથવા નહીં આપનારો કોઈ એક વર્ગ હોય તે ઓબ્વિયસલી મુસ્લિમ કોમ્યુનિટી છે, એવું માનવામાં આવે છે રાજકીય રીતે. તો આ વખતે એટલે કે જ્યારથી આ 3 તલાકનો મુદ્દો નાબૂદ થયો ત્યારથી મુસ્લિમ કોમ્યુનિટીના જેટલા મત છે એમાંથી 50%, કારણ કે ઓબ્વિયસલી દરેક જગ્યાએ પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા લગભગ સમાન હોય છે, લિંગ આધારિત તમે વાત કરો તો એમાં જે ભારતીય જનતા પાર્ટીએ સેન્ધ લગાડી કે મુસ્લિમ કોમ્યુનિટીમાંથી પણ મહિલાઓના મત, મેક્સિમમ મત એમ કે ભારતીય જનતા પાર્ટીને મળે, આ સમીકરણને વિપક્ષોએ પણ ધ્યાનમાં લીધું કે મહિલાઓના મત હંમેશા આપણને મળે, કારણ કે કોમ્યુનિટી અત્યાર સુધી એવું છે કે મુસ્લિમોના મત તો સ્વાભાવિક જ કોંગ્રેસને વધુ મળતા ભારતીય જનતા પાર્ટી તરફથી એના કરતા એની તુલનાએ. પરંતુ આ વખતે મેં આપને કીધું 3 તલાક પછીથી જે સમીકરણો પલટાણા, એટલે કોંગ્રેસ અથવા તો વિપક્ષ એણે પણ
મહિલાઓ ઉપર વધુ ફોકસ કર્યું છે અને જે રીતે મધ્યપ્રદેશમાં શિવલાલ ચૌહાણે આ બધી યોજનાઓ જાહેર કરી છે એ જ રીતે કોંગ્રેસે પણ બે અત્યારે તમે જો 500 રૂપિયામાં સિલિન્ડર આપવાની વાત કરી છે, પછી 1500 રૂપિયા મહિલાઓને દર મહિને આપવાની વાત કરી છે. આમ કરીને એણે મુખ્યત્વે જે મુદ્દા બજારમાં આપણે માનીએ છીએ વિકાસ વિકાસ એવું કશું જ નહીં, મહિલા આધારિત વધુ છે અને કોંગ્રેસે ઓબીસી સેક્ટરને પણ વધુ મહત્વ આપ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુ મતદારોને જાગૃત કરવામાં બે વિશાળ સફળતા પ્રાપ્ત કરી છે. જગદીશભાઈ હિન્દુત્વની જી 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 જે રીતે જગદીશભાઈ કહી રહ્યા છે, મુકેશભાઈ આપને પણ પૂછીશ કે જે રીતે એમણે કીધું કે મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, પણ આ ફેક્ટર જે છે એ ચૂંટણીમાં કેટલું કારગર સાબિત થઈ શકે શું લાગે છે? બિલકુલ, આજે મુખ્ય 5 રાજ્યોની ચૂંટણીમાં જે 3 રાજ્યો છે એ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, મુખ્યત્વે હિન્દી ભાષી રાજ્યો છે. હવે આ રાજ્યોમાં અગાઉ જે વાત કરવામાં આવી કે મહિલા પ્રાધાન્ય, તો મધ્યપ્રદેશની અંદર કમલનાથે આ યોજના પહેલા પોતાના ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર એમણે મુદ્દો લાવ્યા, એ જ મુદ્દાને કોપી પેસ્ટ કરીને શિવરાજસિંહે લાડલી સ્કીમ મૂકી, દર બહેનોને 1000 રૂપિયા, દરેક બહેનોને 1000 રૂપિયા આપવાની વાત કરી. એ પહેલા અગાઉની જે એમની સ્કીમો હતી, કન્યાદાન સ્કીમ, એમને એક મહિલાને 51000 રૂપિયાનું કન્યાદાન આપવું, ગેસનો બાટલો જે છે રાજસ્થાનમાં 500 રૂપિયા હતો ત્યાં તમને 450 મળશે. એટલે જે રેવડી કલ્ચર જ્યારે અપાય ત્યારે સમજી લેવું કે એક રાજનૈતિક જે ક્ષમતા છે ક્યાંક ને ક્યાંક ઉતરતી જોવા મળી રહી છે. 2018ની અંદર જો આપણે ચૂંટણીનો રિઝલ્ટ જોઈએ તો કમલનાથ સરકાર બનાવી હતી, પરંતુ કયા કારણોસર કમલનાથની પોતાની જ પક્ષની ક્ષમતા તે માપી ન શક્યા અને તેનો જ ફાયદો જ્યારે ભાજપે ઉઠાવ્યો અને સરકાર બનાવી. પ્રજા ત્રસ્ત છે, નેતા મસ્ત છે. આ સંકલનની અંદર કમલનાથનું પ્રભુત્વ ક્યાંક અંશે વધ્યું છે અને શિવરાજ મામાનું પ્રભુત્વ ક્યાંક અંશે ઘટ્યું છે. એમપીની અંદર ચોક્કસ કાંટાની ટક્કર છે. મફતમાં રેવડી કલ્ચર એટલી બધી વેચવામાં આવી રહી છે, ગમે તે અંશે મધ્યપ્રદેશમાં ચૂંટણી જીતવી એ ટાર્ગેટ લઈને કેન્દ્રની પોતાની ટીમ આખી, ફોજ આખી ઉતારી દીધી છે. 7-7 સાંસદ સભ્યોને મધ્યપ્રદેશની અંદર ચૂંટણી લડવા માટે મોકલી દીધા છે. પ્રહલાદ જોશી જેવા નેતાઓને, નરોત્તમસિંહ તોમર જેવા કેન્દ્રીય નેતાઓને જ્યારે મધ્યપ્રદેશની અંદર ચૂંટણી લડવા મોકલતા હોય અને પાછળથી એમના જે બીજા જે નેતાઓ છે વિરોધી પક્ષના નેતાઓ માટે ઈડી સીબીઆઈની ટીમ તો તૈયાર જ છે તેમનો શિકાર કરવા માટે, અને આજે આરોપ અને પ્રત્યારોપની જે રાજનીતિ ન કેવળ માત્ર મધ્યપ્રદેશમાં, છત્તીસગઢમાં અને રાજસ્થાનમાં ત્રણેય જગ્યા ઉપર આ રાજનીતિ ખૂબ જ ઊંચા લેવલથી ચાલી રહી છે, કેન્દ્રના અંગુલી નિર્દેશ દ્વારા ચાલી રહી છે. બંને પક્ષોના સેન્ટ્રલ ઇલેક્શન કમિટી ટીમ દ્વારા જે એમની જે તૈયારી કરવામાં આવી છે ચૂંટણી વિજયલક્ષી કરવા માટે, દિગ્વિજયસિંહે નર્મદા પરિક્રમા પૂરી કરી, રાહુલ ગાંધીજી દિગ્વિજયસિંહ સાથે રહીને જે ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી તેનું કંઈક મહંત અંશે પરિણામ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર જોવા મળે છે. જો વાત આપણે છત્તીસગઢની કરવા જઈએ તો છત્તીસગઢમાં આજે બધેલનું પ્રભુત્વ વધુ જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક 15 વર્ષ રમણસિંહે શાસન કર્યા બાદ 5 વર્ષની અંદર બધેલ સરકારે એ પ્રૂવ કરીને આપ્યું છે, સાબિત કરીને આપ્યું છે કે સત્તા અને વિકાસની વાત ન કહેવા માટે હોય છે પરંતુ એને કરવાના અને સાબિત કરવા માટે હોય છે, એ બધેલ સરકારે સાબિત કરી આપ્યું છે. આ બાજુ મધ્યપ્રદેશની અંદર જ્યારે 18 વર્ષથી તમે સરકારની અંદર હો અને તમે જે પોતે જ સાબિત કરી રહ્યા છો કે મેં આટલા રોડ બનાવ્યા, આટલા કન્સ્ટ્રક્શન કર્યું, આટલું ડેવલપમેન્ટ કર્યું, તો પ્રજા નારાજ કેમ? તો તમને ગઈ વખતે કેમ તમને બહુમતી ન મળી? એટલે આવા પ્રશ્નો જ્યારે સર્જાતા હોય છે ત્યારે ચોક્કસ ગંભીરતાપૂર્વક આખું કેન્દ્રીય મંડળ ત્યાં લાગી ગયું છે. રેવડી કલ્ચર થકી વોટ બેંક ઊભા કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તોડફોડની રાજનીતિ ફરી શરૂ થવા જઈ રહી છે. કોંગ્રેસ તમામ પક્ષના નેતાઓને આવકારવા દરવાજા ખોલીને બેઠું છે અને રમણસિંહનું નામ હજુ સુધી
છત્તીસગઢની રાજનીતિમાં ઉમેદવાર તરીકે નથી આવ્યું એ ચિંતાજનક બાબત છે કે જેમણે 15 વર્ષ સુધી છત્તીસગઢની અંદર શાસન કર્યું હોય અને તેમની નબળાઈને જાણીને જો કદાચ એમનું નામ મુખ્યમંત્રી પદે તો નહીં લે પરંતુ એક ઉમેદવારની પદે પણ ન દેખાતું હોય એ ભારતીય જનતા પાર્ટી માટે ક્ષોભજનક સ્થિતિ ચોક્કસ ગણી શકાય. બિલકુલ જગદીશભાઈ, આપણે પૂછવા માંગીશ કે જે રીતે આ 5 રાજ્યની અંદર ચૂંટણી તો છે પણ છતાં ગુજરાતના સાંસદો છે એ આ 5 રાજ્યોની અંદર પ્રચાર પ્રસાર કરતા જોવા મળે છે, કઈ રીતે જોવો છો આને? બિલકુલ આ મુદ્દો બહુ સારી વાત છે, સમજવા જેવી વાત છે. કારણ કે જે દરેક રાજ્યોમાં ચૂંટણી થયા કરે, પરિણામો આવ્યા કરે ને એની જે તે રાજ્યમાં ભલે ઇફેક્ટ પડે, પરંતુ આ ચૂંટણી જે અત્યારે લડાઈ રહી છે એક ન કેવળ રાજ્યોની, કારણ કે મેં આપને કીધું તેમ 5-5 રાજ્યોની ચૂંટણીને સેમી ફાઇનલ તરીકે જોવામાં આવે છે. એમાં ખાસ કરીને 3 રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, કારણ કે તેલંગાણા અને મિઝોરમ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું એટલી કોઈ ઉપજન નથી, પરંતુ આ 3 હિન્દી ભાષી જે રાજ્યો છે એ ત્રણેયમાં ભારતીય જનતા પાર્ટીએ એક હિન્દુત્વની એક અજમાઈશ કરી છે કે સ્થાનિક મુદ્દાઓ તો ઠીક જ છે પરંતુ જે 85% લોક આબાદી જેની છે આ સમૂચા દેશમાં 140 કરોડની દેશમાં 85% જેની આબાદી છે એવા હિન્દુ મત જે છે એ અત્યાર સુધીમાં શું આવતું હતું કે એ સુષુપ્ત અવસ્થામાં રહેતો હતો. કમિટેડ હિન્દુ વોટર્સ જે હતા એ જાગૃત હતા, પરંતુ તમામે તમામ લોકોને જાગૃતિ આવે, મતદાનની ગંભીરતા સમજાય એવી જાગૃતિ કરવામાં ભારતીય જનતા પાર્ટી મહત્તમ અંશે સફળ થઈ છે. અત્યારે જે તમે વિચાર કરીએ ફિગર આવ્યા છે તો સાંજના જે કોઈ અત્યાર સુધીમાં જે ફિગર આવ્યા છે એ મધ્યપ્રદેશમાં 71%, 71.17 આટલા ટકા મતદાન થયું છે અને છત્તીસગઢમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 67% મતદાન થયું. તો આ જે હાઈ એકદમ ઊંચો આંકડો છે મતદાનનો એ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટી હિન્દી પટ્ટી જે રાજ્યો છે એ રાજ્યોમાં હિન્દુત્વ ખાસ કરીને ધાર્મિકત્વ અને હિન્દુત્વ આ બંને મુદ્દાને ઉજાગર કરીને હિન્દુ મતદારોને જાગૃત કરવા માટે થઈને એ મહત્તમ રીતે સફળ થઈ છે. અને એટલે ગુજરાતના તમામ નેતાઓને, કારણ કે ગુજરાતની લેબોરેટરીઝ છે ભારતીય જનતા પાર્ટી માટે, ગમે તે પ્રયોગ કરવાથી ગુજરાતમાં પ્રથમ વખત કરી શકે છે, કારણ કે અહીંયા એને દોરવું અને ઢાળ મળે એવી સ્થિતિ છે. તો એટલા માટે એણે ગુજરાતથી કેટલાક નેતાઓને ત્યાં વિવિધ રાજ્યોમાં પ્રચારાર્થે મોકલા અને એનો એક મુદ્દાનો કાર્યક્રમ છે કે આપણે અત્યાર સુધીમાં જે કોંગ્રેસ મુસ્લિમ લોનું તુષ્ટિકરણ કરતું હતું એની અગેન્સ્ટમાં ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વને જાગૃત કરીને હિન્દુ મતદારોને કીધું હોય કે તમારા અસ્તિત્વનો સવાલ છે, તમારી સંસ્કૃતિનો સવાલ છે, તમારી આવનારી પેઢીનો સવાલ છે, એ બધી બાબતો ઉજાગર કરીને એને મહત્તમ રીતે જાગૃત કરવાનો સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાતના નેતાઓ. એટલા માટે અન્ય રાજ્યો હિન્દી ભાષી રાજ્યોમાં ખાસ કરીને પ્રચાર અર્થે ગયા હતા અને એમાં એ અત્યારે મતદાનની ટકાવારી જોતા તો સફળ થાય છે. બાકી હવે જે કઈ મતદાન, કારણ કે મધ્યપ્રદેશમાં બંને રીતે ટક્કર છે કટોકટની, ત્યાં પણ કઈ સહેલી વાત છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીનું 18 વર્ષનું શાસન, એના વર્સિસ કમલનાથનું 18 મહિનાનું, તો 18 મહિનાના શાસનમાં પણ કમલનાથની છાપ હજી પણ આટલી મજબૂત છે એ સૂચવે છે કે ત્યાંના મતદારો પણ અનેક રીતે જેને કહી શકાય એગ્રેસિવ અને બુદ્ધિશાળી છે કે એ કોઈ ગરૂજમાં આવી જતા નથી. એટલે હવે પરિણામ તો 3 ડિસેમ્બરે આવશે, એટલે કહી શકાય બંને ભલે જોર અજમાઈશ ગમે એટલી કરી હોય પણ અબ હવાએ હી કરેગી રોશની કા ફૈસલા, જિસ દિયે મેં હોગી જાન વોહી જલતા રહેગા. જી જી જગદીશભાઈ, અંતમાં આપને એક સવાલ આપ બંનેને પૂછવો છે કે પરિણામ વિશે આપનું શું માનવું છે, શું લાગે છે, શું પરિણામ આવશે? હું આપને કહું ભાઈ કે મધ્યપ્રદેશમાં કાંટે કી ટક્કર છે એટલે ભારતીય જનતા પાર્ટી 2-5-10 બેઠક થી જો ઓછી મત મેળવશે તો એ ગમે તે રીતે ભાઈ હું કેમ કુક જે એની પદ્ધતિ રહી છે પ્રમાણે પણ સરકાર ભાંગી તોડીને પણ બનાવશે, ત્યાં વન વે નથી. અને છત્તીસગઢમાં કોઈ કાળે ભાજપ જીતે એમ લાગતું નથી, ભલે ભારતીય જનતા પાર્ટી ગમે તેટલું એને કીધું હોય, ગમે તેટલા કૌભાંડો ઉજાગર કર્યા હોય, પણ ભૂપેશ ભૂદેશ બદલની જે સરકાર છે તેની કામગીરીને એના અત્યાર સુધીના જે સમીકરણો જોતા સમયનો અભાવ હોવાથી આપને રોકવા માંગીશ. મુકેશભાઈ, આપનું શું માનવું છે પરિણામ અંગે?
ચોક્કસ છત્તીસગઢની અંદર 11% વૃદ્ધિ બતાવવામાં આવી છે આર્થિક ગ્રોથની અંદર, અને જે 15 વર્ષના શાસન પછી 5 વર્ષના શાસનની અંદર ચોક્કસ વિકાસ થયો છે, અને 42% અને 46%નો રેશિયો છે. 46% કોંગ્રેસ પક્ષમાં છે એટલે સ્પષ્ટ બહુમત કોંગ્રેસને છત્તીસગઢની અંદર દેખાઈ રહ્યો છે. અને અગાઉ જેમ કહ્યું કે મધ્યપ્રદેશની અંદર સરકાર ગમે તે આવે, પરંતુ 2 મહિના પછી કે 18 મહિના પછી ભાજપની સરકાર પાછી આવશે એવા સંકેતો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જી જી, આજની અમારી આ વિશેષ ચર્ચામાં આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 5 રાજ્યની આ ચૂંટણીમાં હવે જોવાનું એ જ છે કે પરિવર્તન થાય છે કે પુનરાવર્તન આવે છે. 3 ડિસેમ્બરે આપણને બધાને એની ખબર પડી જશે. આજની આ વિશેષ ચર્ચામાં બસ આટલું જ. આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.